राजकोट में ब्रह्म स्वरूप स्वामी ना विवादास्पद निवेदन नो केस खोडियार माताजी अंगे विवादास्पद निवेदन आप्यु हतु। स्वामी ना निवेदन ने लईने हवे खोडलधाम ट्रस्ट ना प्रवक्ता नी प्रतिक्रिया सामे आवी रही छे। खोडियार माताजी साथे 18 वर्णना लोकोनी लागणी जोडायेली छे। स्वामी ना आवा निवेदन थी लोकोनी लागणी दुभाई छे। आ बाबत थी खोडलधाम ट्रस्ट अने लोकोमां नाराजगी प्रवर्ती रही छे। શીખ તો ના આપી શકીએ, પણ એક સ્વામીને એટલો ચોક્કસ કહી શકીએ કે આપના નિવેદનથી, આપના વક્તવ્યથી જે 18 વર્ણમાં પૂજાતા માં ખોડિયારના ભક્તોની, એમના સેવકોની જે લાગણી દુભાણી છે, એ લાગણી ના દુભાય અને એમને પણ એક વિશ્વાસ બેસે એવા એક સારા શબ્દોથી એની સાથે એક નિવેદન કરી અને એક સુમેળ સધાય એવા પ્રયત્નો સ્વામીજીએ કરવા જોઈએ। આવું ના થવું જોઈએ। હું તો માત્ર સ્વામિનારાયણ સંતો નહીં પણ ભારત દેશમાં રહેતા તમામ ધર્મ અને તમામ સંપ્રદાયના લોકોને કહું છું કે ધર્મ એક સ્વતંત્ર બાબત છે, દરેકની વિચારધારા અલગ અલગ હોય છે। એનો મતલબ એવો નથી કે આપણા ધર્મને જ મહાન ગણી અને અન્ય ધર્મની ટીકા ટિપ્પણી કરવી। ખરેખર આવું કરનારા લોકો સાબિત કરે છે કે પોતે ધર્મને લાયક નથી। ત્યારે હવે સાંભળીએ બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ શું નિવેદન આપ્યું હતું। કુળદેવી તરીકે પછી મહાલક્ષ્મી કહેવા પડે, પણ એનો જો કોઈ સત્સંગ મૂકી દીધો હોય તો એને પછી ખોડિયારમાં કહેવાય એવું આમ છે। પણ ઘણા પકડી રાખે, હજી કુળદેવી મુકતા નથી કે કુળદેવી માં પાછા નારાજ થઈ જાય તો નારાજ ન થાય પગે લાગે કે આ એક પુરુષોત્તમ નારાયણ નો ઉપાસક આ મારો હજી ભગત થયો છે। મારો જે હતો પરંપરાનો ભગત એ પુરુષોત્તમ નારાયણ નો થયો છે, તેને તો આનંદ થાય।